સુરત શહેરના રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન ન થતા આખરે યમરાજને ઉતરીને લોકોને સમજાવવા પડ્યા હતા. યમરાજ બનેલા ટીઆરબી જવાનોએ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા અને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમો પાળો, નહીં તો તમને લેવા અમારે આવવું પડશે. સુરતમાં હાલ સલામતી મત ચાલી રહ્યું છે. સુરતના રસ્તા પર બે યમરાજ ઉતર્યા છે અને રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવી જાગૃત કરતા હતા. આ યમરાજ કોરોના મહામારી વચ્ચે કોરોનાના નિયમ નહીં પણ ટ્રાફિકના નિયમ વિશે જાગૃત કરતા છે. જે લોકો ટ્રાફિકના નિયમો પાડે તો અકસ્માતની ઘટના અટકે નહીં, તો અનેકવાર અકસ્માત થાય તો યમરાજે તેમને લેવા આવવું પડે છે, માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેની પાછળનું કારણ છે હાલમાં માર્ગ સલામતી મંથ ચાલી રહ્યો છે. તો જાણીએ યમરાજ શું કહી રહ્યા છે. મારું નામ સ્વપ્નિલભાઈ મુરલીધરભાઈ પાટીલ છે. આજે તેનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો. આજે અહીંયા ટ્રાફિક અવેરનેસને લાગતો કે લોકોમાં ટ્રાફિકને બદલ જાગૃતતા આવી જોઈએ એ બાદમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો. ભાગલ ચાર રસ્તા લોકોમાં ટ્રાફિકની જાગૃતતા આવે, લોકો કદાચ હેલ્મેટ પહેરે, બધા ટ્રાફિક નિયમોનું પાલન કરે એ બાબતે અમે આજે યમરાજનું રૂપ ધારણ કર્યું છે. શું કહેવા માંગો સુરતના સુરતના પબ્લિકને અને જનતાને એ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો. ટ્રાફિકના નિયમોનું પાલન કરશો તો તમારી માટે જ છે, તમારી તમારી પરિવાર માટે છે, તમારા ફેમિલી માટે છે, તમારા સારા માટે છે. અને તમે હેલ્મેટ પહેરીને રસ્તા ઉપર ઉતરો ને તો તમારે જે એક્સિડન્ટ થાય એટલે તમારે જીવવાના ચાન્સીસ 80% વધારે થઈ જાય છે. એટલે મારી પબ્લિકને એક જ ગુજારિશ છે કે તમે રસ્તા ઉપર ઉતરો ત્યારે ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરો અને હેલ્મેટ અવશ્ય પહેરો. સુરત શહેરના રસ્તા પર થતા અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે અકસ્માતો ઘટાડવા માટે આ રસપ્રદ રીતે સમજાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસની મદદ કરતા બે ટીઆરબી જવાનો યમરાજની વેશભૂષા ધારણ કરીને રસ્તા પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને નિયમો અંગે જાગૃતિ આપીને જાગૃત કર્યા હતા. રસ્તા પર યમરાજ જોઈને પહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પણ જ્યારે આ યમરાજ નજીક જઈને ટ્રાફિકના નિયમો પાળવાનું કહેતા હતા ત્યારે લોકોએ તે વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા. જો કે રસ્તા પર પસાર થતા લોકો સમજાવતા સાથે જો નિયમ પાલન નહીં કરતા લોકોની ગાડી પર બેસીને યમરાજ તેમને લેવા આવ્યા છે, સાથે ચાલો નહીં તો નિયમનું પાલન કરવાની શીખ આપતા હતા. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.